नमस्कार मित्रों, हूँ डॉक्टर मेहुल खाखरिया, जामनगर। मित्रों, आ वीडियो खास अमारा मित्र लायन भरत भाई मेहता के जो भूज खाते खूब सुंदर सेवा आपी रहा है, तेमनी रिक्वेस्ट पर बनावूँ छूँ। मित्रों, थोड़ा दिवस पहला म्यूकर माइकोसिस पर मैं एक वीडियो बनावेलो, जयरे खूबज शुरुआत थी म्यूकर माइकोसिस। आप सब जोई रहा छो कि अत्यारे म्यूकर माइकोसिस घणा बधा केसीस आवी रहा छे। बीइंग ए डेंटिस्ट, अमने कदाच वेला म्यूकर माइकोसिस केसीस जोवा मळी गया था, अने ए प्रमाणे मैं बधाने जागृत करवानी पण कोशिश करी। फरी पाछा भरत भाईनी रिक्वेस्ट पर आ एक वीडियो बनावुं छुं। जे नानी नानी वस्तु अमारे केवी छे, एक तो के जे लोकोने कोरोना डरवानी जरूर नथी, जे लोकोने कोरोना थयेलो छे ए लोकोने ज म्यूकर माइकोसिस थवाना चांसेस वधु रहे छे। એના સિવાય ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય અથવા તો એચઆઈવી હોય એ લોકોને પણ ચાન્સીસ રહેતા હોય, ડાયાબિટીસ અનકન્ટ્રોલ રહેતું હોય એ લોકોને પણ ચાન્સીસ હોય, પણ અત્યારે આપણે કોરોના કાર્ડની જ વાત કરીએ છીએ। એટલે કોરોના કાર્ડમાં આપણે કોરોના કાર્ડ જેને કોરોના થયેલો છે એ લોકો ઉપર ધ્યાન કોન્સન્ટ્રેટ કરીએ। હવે મિત્રો, એક બીજી વસ્તુ કેવું છે કે કોરોના આપને કદાચ પોઝિટિવ ના આવ્યો હોય પણ આપણાને કોઈ સિમ્ટમ આવી ગયા હોય તો પણ આપણે એમ સમજીને ચાલીએ કે કોરોના કદાચ આપણે પૂછડું મારીને નીકળી ગયો છે, તો પણ આપણે આ લાગુ પડશે। એટલે સૌથી પહેલાં તો જો આપને કોરોના પોઝિટિવ રહી ચૂક્યા હોય તો ધ્યાન શું રાખવાનું છે જેથી કરીને આપ ફંગસથી બચી શકો, તો ડબલ માસ્ક આપ પહેરો, આપ આપની ઇમ્યુનિટીનું ધ્યાન રાખો, શક્ય હોય એટલી ઇમ્યુનિટીને પાછી ગેઇન કરો। કોરોના છે એ ઇમ્યુનિટી પર જ વાર કરે છે, એટલે ઇમ્યુનિટી ડાઉન જવાના કારણે જ આ ફંગસ છે એ લાગે છે। એટલે ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન કહેવાય આને, આ ફંગસને। આ ફૂગ વાતાવરણમાં, આપણા ઘરમાં, ઘણી બધી જગ્યાએ માટીમાં અવેલેબલ જ છે, વર્ષોથી આપણી જોડે છે, પણ ઇમ્યુનિટી ડાઉન થવાના કારણે જ આ મ્યુકર માઇકોસિસના કેસીસ વધ્યા છે। એટલે સૌથી પહેલું કામ તો કોરોના પોઝિટિવ આપ હો અને જો એમાંથી રિકવર થયેલા હો તો ખાસ ધ્યાન રાખો કે ઇમ્યુનિટીને ગેઇન કરો, ગમે તે ભોગે આનંદિત રહો, મ્યુઝિક સાંભળો, યોગા કરો, પ્રાણાયામ કરો, ભાગાભાગી કરવી, સ્ટ્રેસ લેવા એવું હમણાં ન કરવું। પછી ખાસ ઘરમાં શું ધ્યાન રાખવું, તો ઘરનું વાતાવરણ ચોખ્ખું રાખવું, એટલે ચોખ્ખું એટલે કે બધું હાઇજિનિક રાખવું, ખાવા પીવાની વસ્તુમાં ખાસ ધ્યાન રાખવું, ધારો કે રોટલી જૂની હોય, ડબરામાં પડી હોય, એક દિવસ જૂની કે બે દિવસ જૂની એવી રીતના નહીં રાખવી, તાજું બનાવી તાજું ખાઓ, બ્રેડવાળી આઇટમ બને ત્યાં સુધી અવોઈડ કરવી, પણ ખાવી જ હોય તો સેમ ડે તમે એનો ઉપયોગ કરીને બ્રેડને તમે ઉપયોગ કરીને એને ડિસ્કાર્ડ કરી દો અને જવા દો। સેમ ફ્રીજમાં રાખેલી વસ્તુ કે જ્યાં ફૂગ લાગી શકતી હોય, આપ ખાલી વિચારો કે આપના વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે કે જેમાં ફૂગ લાગી શકતી હોય, તો બગડી ગયું છે કે નહીં જોવા માટે સૂંઘવાની જરૂર નથી, એને આપને ખબર પડે છે, દેખાય છે કે ડાઘ છે, બગડી ગયું છે તો એને ડિસ્કાર્ડ કરી દો, જવા દો, એટલીસ્ટ આ એક બે મહિના પૂરતું આવું આપણે ધ્યાન રાખીએ। એટલે આ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। સ્ટીમ ઇન્હેલેશન જ્યારે આપણે નાસ લેતા હોઈએ તો મારી સલાહ એવું છે કે જો તમે ઇલેક્ટ્રિક નાસ લેવામાં પાણી નાખીને ટેપ વોટર યુઝ કરતા હો તો પહેલાં એને ગેસ ઉપર ઉકાળો એ પાણીને, પછી એ ઉકાળેલું પાણી છે એ તમે નાસમાં વાપરો, જેથી કરીને આપણે એ પાણીના જે બેક્ટેરિયા કે પાણીની ફંગસ છે એ પણ આપણા શ્વાસમાં ન જાય એ ધ્યાન લઈએ। મેઇનલી આપણે નાક અને મોઢા વાટે જ મ્યુકરની એન્ટ્રી થતી હોય છે, કોરોના કાળની વાત કરીએ છીએ, બાકી સ્કિન દ્વારા પણ થતી હોય છે, પણ અત્યારે એને કોઈ લેવા દેવા નથી। હવે કોરોના પોઝિટિવ દર્દીઓ છો, આપ રિકવર થઈ ગયા છો, તો ધ્યાન શું રાખવાનું, આપણે ચેક શું કરવાનું છે, એટલે અર્લી ડાયગ્નોસિસ, એટલે જો વહેલું નિદાન થાય તો આ રોગની જે સિવિયારિટી છે એ ઘણી ઓછી થઈ શકે એમ છે, અને ઘણી નાનકડી સર્જરીથી પણ આપણે બચી શકીએ છીએ, એટલે એને આંખ સુધી કે મગજ સુધી ન પહોંચે એ આપણે ધ્યાન રાખવાનું છે। એટલે ધ્યાન શું રાખવાનું, તો પહેલાં હાથ ધોઈ વ્યવસ્થિત સાબુથી, હાથ ક્લીન કરી, અને પછી આપણે એકવાર આમ બે નાક પાસે આમ આંગળી ફેરવી લેવાની, પછી અહીંયા આમ હાથ ફેરવવાનો, અહીંયા ક્યાંય દુખવું કે સોજવું કે એવું ન લાગવું જોઈએ આપણે, આ આવી રીતના પણ આપ ફેરવી શકો અહીંયા, તો આ આટલો ભાગ આપણે ચેક કરો કે અહીંયા ક્યાંય સોજો નથી કે દુખાવો નથી। પછી હાથ ધોયેલા હોવાથી આપ આપને આંગળી જે છે એને મોઢામાં તાળવામાં અને પેઢા પર આંગળી ફેરવીને જોઈ લેવું કે ત્યાં કંઈ સોજો નથી, રસી નથી થતા અથવા તો દાંત હલતા નથી, આ ખાસ અર્લી સિમ્ટમ્સ છે બધાય। નાકમાંથી પ્રવાહી, કાળું પ્રવાહી આવવું, આ ભાગ ભારે ભારે અથવા તો આ ભાગ રાઈટ અથવા તો લેફ્ટ, સૌથી પહેલાં એક જ સાઈડ પકડે છે મ્યુકર, એટલે આપ એક સાઈડ ચેક કરો કે રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડ, આંખ ભારે નથી લાગતી, અહીંયા સોજો નથી લાગતો, માથામાં દુખાવો નથી થતો, એ બધું ના હોવું જોઈએ। એટલે આટલું રોજ એકવાર આપણે ચેક કરી લેવું જોઈએ આઈડિયલી, અને જો આ રોગ જેવું કોઈ પણ સિમ્ટમ જણાય તો આપ
तुरंत आपना डेंटिस्ट पासे, ओरल सर्जन पासे अथवा तो ईएनटी सर्जन पासे आप जाओ अने चेक कराओ। हूँ कहूँ छू बेय पासे जाओ, आप दांतना सर्जन पासे पण जाओ अने ईएनटी पासे पण जाओ। ईएनटी सर्जन आपना नाक में एंडोस्कोप नाखी अने त्यां चेक कर लेशे। दांतना सर्जन जे छे ई आपना दांत चेक करी अने पेढ़ा चेक करी अने आपने गाइडन्स आपी शकशे। जरूर पड़े तो एमआरआई करावानी थी आपणे अर्ली डायग्नोसिस करावी शकीए छीए, एटले डॉक्टर ने जरूर लागशे तो एमआरआई नी सलाह आपशे, अथवा तो सीटी स्कैन पण अमुक केसमां करावता होईए छीए। एटले आ वस्तुओनुं खास खास ध्यान राखवानी जरूर छे। अने बाकी आनंदित रहो, इम्युनिटी वधारो अने टेन्शन करवानी जरूर नथी, डरवानी जरूर नथी, पण सावचेत जरूरथी रहेवानी जरूर छे। એટલે ભરતભાઈ થેન્ક યુ વેરી મચ, મને આવો વિડીયો બનાવવાનો અને લોકોને જાગૃત કરવાનો એક મોકો પણ આપ્યો અને